હેલો. એક બેનનું નાક આવડું મોટું થઈ ગયું, બેલ પેપર મરચા જેવડું. તેને બીજી બેન પણ કે હા તાર નાક શું થયું? હરીશમ જોતો કરી કેવડું નાક થઈ ગયું, શું થયું? શું રહ્યા બાદ તાર ભાઈ તો ગઈકાલે બોમ્બે ક્લબમાંથી એટલું બધું પીને આવ્યા કે અમને પતરિયું સમજણ ના પડ્યું કેમ નહીં હોતી જવું. તો કે નીચે ગાલવાની જગ્યા નસકોરામ ગોદા મારવા માંડ્યા. પેલી કે ચોદું ના બને કે નસકોરામ ગાલું તો કઈ બોલી નહીં. પેલી કે બોલું કાંથી લખોટા મોડામાં હતા. બોલવા જાઉં બચકું ભરાઈ જાય. બહિરાઓને જે મશીન નીચે આપેલું છે ને એ મશીન પહેલા નીચે નહોતું, પહેલા મશીન અહીંયા હતું બગલમાં. બધા બહિરા ભગવાન પાસે કે ભગવાન આવી ફાઇન વસ્તુ અહીંયા પાય, ભગવાન કે શું તકલીફ છે? શું તકલીફ નથી અમને પૂછો, અમે કોઈને આવજો કહીએ દેખાઈ જાય. આમ બસમાં દંડો પકડ્યો ઉપર તો લોકો આંગળા કરે. અમને જગ્યા બદલી આલો એટલે ભગવાન અહીંથી કાઢીને અહીં નાખી. અહીં ચોંટીને ચાર દડા થયા ને તો ગાંડ ફરિયાદ કરવા ગઈ. ગાણ કે ભગવાન તમે ભોસને જગ્યા બદલે બલિયા લીપા, મારી પાડોશમાં હું કરવા નાખી. એટલે ભગવાન ગાણને કે તમને શું તકલીફ છે? આ ગાણ કે ભગવાન અમને તો મોટી તકલીફ છે, મહેમાન એને ત્યાં આવે છે ને ટકોરા અમારતા મારે. એક સરદારજી બોમ્બે ગયા, જોઈને કે રાણ બતાવો. રંડી બજારમાં ગયા કે માલ દેખાવો. 10 રાણો ઉભી રાખી દીધી પેલા સરદારજી. બધાને ભાવ પૂછવા માટે કે ઇસકા કેટલા હે? ઇસકા 25, ઇસકા 50, ઇસકા 100, ઇસકા 250, ઇસકા 500, ઇસકા 1000. સરદારજી 1000 વાળીને ઘેર લઈ ગયા. રસ્તામાં જતા જતા કે તુમને એસી કોણ સી ખૂબિયા હે? તેરી ચૂતભે કા ભાણચો નીચે રામોતી ચડે હે? તુને ક્યાં એક્સ્ટ્રા ડેકોરેશન ગયા હે નીચે? તું સાલી 1000 રૂપિયા લેતી હે? તેરી સહેલી કિસે કે 25, કિસે કે 50? તુમે એસી કોણ સી ખૂબિયા હે? એ રાણ કે વાત ચોદન કહી ને મારી ખૂબી બતાવી. રાણ કે અચ્છા આપકો ખૂબિયા દેખના હે? આપ એક કામ કરો. દેખ્યા કે આપ એક ઉંગલી નીચે ડાલો. સરદારે એક આંગળી નાખી, કે દૂસરી ડાલો, બીજી નાખી, ત્રીસરી ડાલો, ચોથી નાખો, આટલો હાથ થઈ ગયો. એક દૂસરા આટલો, અરે તેરી ફટ જાયગી, મેરી ફિકર મત કરો, મો કહેતી હું કરો. તો બીજી હાથની બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, અંદર બે હાથ આમ થઈ જાય. પેલી રાણ કે સરદારજી અબ તાલી બજાવો. સરદાર ભાણસો જ નહીં બચતી હે. એ રાણ કે બાકી સબ મેં બચતી હે. યે નહીં બચતી હૈ ઇસકા 1000 હે. ચાની કેટલેક પાનના કલેક રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટ્રી સાંભળતો હોઈએ, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય, આપણા અમદાવાદમાં SSC કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા થઈને આપણે માંડ માંડ સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. એ વાત કરતા પહેલા એક બીજી વાત સરસ કહી દઉં. હવે તો બહિરાઓ ક્રિકેટ રમે છે. What is the difference between men cricket and women cricket? What is the difference between men cricket and women cricket? In men cricket, there is one short leg between two long leg. In men cricket, there is one short leg between two long leg. But in women cricket, there is deep gully between two fine leg. And the world's fastest century koni? વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કોની? ધૂતરાસની. ગાંધારીના 2 બોલમાં 100. કૌરવના બાપો અને બધા મહાભારત થવા માટે દ્રૌપદીને બદનામ કરે છે કે મહાભારત દ્રૌપદીને હિસાબે થયું, કોઈ કે દુર્યોધનની હિસાબે થયું, બધા ખોટા. મહાભારત થવા માટે સૌથી વધારે જવાબદાર ગાંધારી, કૌરવની માં. એની એક જ ભૂલથી મહાભારત થયું સાહેબ. એને જે પટ્ટી આંખે બાંધી હતી ને એ નીચે બાંધવાની હતી. પેલા 100 તો 5 તો પાંડવો તો સીધા હતા, માદર ચોદા હો હતા. હવે રેડિયો ઉપર આપણે કોમેન્ટ સાંભળતો હોઈએ, કાને રેડિયો ચોંટાડી રેખો, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય, આપણે અમદાવાદમાં SSC કર્યું હોય,
આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણા માળમાં સ્કોર પકડતા તો લોકો પત્ર ચોદવા આવે. હું કોમેન્ટ્રી સાંભળતો તો એક જોવાની આવ્યો હાથમાં સિગરેટ લઈને, આઈને મને કે બોસ કેટલા થયા તમે રેડિયો આગો? કઈ કીધું, મૂકું 52 બે ગઈ. બે વિકેટ ગઈ? મૂકું હા. અચ્છા અચ્છા, કોની? મેં કહું આપણી ઇન્ડિયાની. અચ્છા બરાબર છે. બસ સામે કોણ છે? મૂકું ચોદે અત્યારે તો તું છું. તમારી સામે નહીં, ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મૂકું વેસ્ટ ઇન્ડિઝ. હા પેલા બધા કાળિયા. મેં કહું હા. અચ્છા અચ્છા, એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો ઇન્ડિયા આવ્યા છે? પથ્થર ચોદી નાખ્યા ને. મેં કહું એ લોકો ઇન્ડિયા આવ્યા છે. હા મેં કશાકમાં વાંચ્યું તું આવવાના છે. મૂકું એટલે જાય તારામાં આપણે જવાના હતા. સિગરેટ ફેંકીને જતા જતા ચોદે દુઃખી કરતો જાય. આ રમાજ ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમ દાડે જે ચાલુ થઈ હજી ચાલે જ છે? મેં કહું ભોસડી ના રેડિયો ચાલે જ લઈ જાજા. હું સાંભળું તું ડોફામાં લોહી પીવે ને, હું છાપા વાંચેલી પણ મને છોડ. આખો રેડિયો આપણે એમ ના લઈએ કંટાળી જઈએ. આ વાત તો છે 30 વર્ષ જૂની, જયારે ટીવી ઉપર લાઈવ મેચો નહોતા બતાવતા. હવે તો કેટલી સરસ સગવડ થઈ ગઈ છે, ટીવી ઉપર લાઈવ મેચ 7:30 કલાકે વન ડે આપણે જોઈએ છે. ઇન્ડિયામાં મેં હાથમાં ચા કે કોફીનો મગ ખાખરા ખારી જોડે જોઈએ. તમે એ ઘડી વિસ્કી કે બિયર હાથે 7:30 કલાક જુઓ, અમે દાડે જોઈએ, મેં તમે રાત્રે જુઓ. બસ 7:30 કલાકની વન ડે જોઈએ છે ને ટીવી ઉપર, અને જે મજા આવે છે ને એ જ મેચની એનાથી વધારે મજા જોઈતી હોય ને તો મેચ પત્યા ને એની 10મી મિનિટે તમારા એરિયાના નજીકના પાનના ગલ્લે જઈને ઉભા રહેવાનું. મેચ પતીને 10મી મિનિટે તમે પાનના ગલ્લે જાઓ તો આખું ઇન્ડિયાનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, સિલેક્શન કમિટી, 22 બોર્ડ મેમ્બર બધા પાનના ગલ્લે ગોઠવાઈ ગયા હોય, અને આખો દાડો જે મેચ જોઈએ મેચની તા માં ચોદાય. આમાં જો ઇન્ડિયા મેચ હાર્યો તો બધાના મોઢા મરેલી ઘો જેવા થઈ ગયા હોય. ભેંસો કાચી દેશીનો મસાલો ખાવાડો, 120-300 નવરત્ન કિમામ લગાવી દે, કોઈ પાનમાં ચૂનો ડબલ નખાઈ દે, સાદી બીડી પીવાળો હોય તારે વ્હીલ સ્કીન ખેંચી કાઢે, બધાની ખોપડીઓ આઉટ હોય. અને 99 વર્લ્ડ કપ જયારે યુકેમાં રમાયો ત્યારે અઝરુદ્દીન આપણો કેપ્ટન હતો, અને એ વખતે હું દરેક મેચ પતે હું અમદાવાદમાં જયારે હતો તો ત્યાં કોર્નર ઉપર પાનનો ગલો હતો ત્યાં જઈને ઉભો રહું. હા થોડી વાર બંધ કરો ને, આજે ટક 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 લખોટાનો અવાજ આવે ને. હા નહીં લઈ જાય એનો વાંધો નથી, લઈ લઈ જાય, એને ઘેર જવું તો ઘેર લઈ જાય. હા હા બહુ મજાની જોક છે એટલા માટે. અરે બધાની ખોપડી આઉટ હોય, અઝુદ્દીન કેપ્ટન હતો વખતે હું દરેક મેચ પતાવી ગલ્લે જઈને ઉભો રહું. એકવાર હું ગલ્લે ગયેલો, એ મેચ ઇન્ડિયા હાર્યું હતું, બધાની ખોપડી આઉટ. એક જણા હાથમાં સિગરેટ લઈને આવ્યો, આઈને મને કે બસ અઝુરદીનને કાઢો બેન છો. મેં કહ્યું કેમ? તારા બાપા ચેરમેન છો ચોદ્યા? તારા કહી દીધું અઝુરદીન જાય ડોફા તો બીજું આવે. મોટામાં 120 મસાલો દબાયેલો હોય અને મોટા મસાલો હરખું બોલી નાખે. કેમ કે શું અઝુરદીને કાઢો? તેંડુલકર બેન્ચો શું કરે? અરે સલા પૈસા માટે રમો છો બેન્ચો? જોવો છો વિકેટ નવી છે, બોલ નવો છે, એક બે ઓવર સીધું રમો ને. આ બે ઓવર એક બે ઓવર સીધું રમો તો બેન્ચો રનનો ઢગલો થાય, વિકેટમાં કઈ નથી. ચોદ્યા ત્યાં બનાવી હતી, તને 5000 માઇલ દૂરથી વિકેટ દેખાય છે. તેંડુલકરને 5 ફૂટ દૂરથી હાથો નહીં મળતો. અહીં બેઠો બેઠો તેંડુલકરને કોચ કરે છે આમ સીધું રમો સીધું. બસ શું જરૂર હતી તેંડુલકરે પહેલા જ બોલે ફાઇનલ લીગમાં કેચ ચડાવવાની? તેંડુલકર જેવો પહેલા જ બોલે વિકેટ ફેંકી દીધો, અઝુરદીનનું તૂટે યાર. બેસો શેર તો તમને જવાબદારીનું ભાન હોવું જોઈએ ને યાર, તમે વિકેટ ફેંકી દો એટલે યાર અને સમજવું યાર, તો ટીમનો પાયો છે. હવે ત્રીજો આવ્યો, એના પાછું એક પ્રોબ્લેમ અને સ્ટાર્ટિંગ ટ્રબલ, એટલે એનું 5 મિનિટનું સ્ટેટમેન્ટ તમારે 10 મિનિટ સાંભળવું પડે. યાઈન કે બસકું કુંભળે ને તો કોદાડો વા 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 વા
વનડેમાં છેલ્લી ઓવર બોલિંગ અપાતી હશે, કુંબલેને છેલ્લી ઓવરમાં પેલા એ બે ચોકડી માર્યો છે, બે છોકરાને બે છોકરા ઘાલી દીધા અને બે તો બે બેન્ચો દોડીને લીધા. 22 રન છેલ્લી ઓવરમાં ગયા હતા. હું તો ટીવી પરથી ઉભો થઈ ગયો, મેચની માં ચોદે ગઈ. અને હજુ તેને ડોફાને ભાન ના પડે. શ્રીનાથની 4 ઓવર બાકી રાખીને બેન્ચો કુંબલેને આપે છે. તમને ડાઉટ ના પડતો ને તો પડે કે મિયાએ મેચ ફિક્સ કરી નાખી.